મોદી અને હરીશ મીનાશ્રુ આ બે કવિઓની વાત થયા પછી મારે ધીરુબેન પટેલ વિશે વાત કરવાની છે. હું આધુનિકતા અનુઆધુનિકતા એની વિશે આપણે એટલી બધી વાતો થઈ ગઈ છે એટલે હું મારું આખું ધ્યાન માત્ર ધીરુબેનનું સર્જન અને એમની ભાષા એમના સાહિત્ય સ્વરૂપોમાં એમણે વ્યક્ત કરેલું એમનું જીવન દર્શન એની જ વાત કરીશ. કારણ કે મને લાગે છે કે અનુઆધુનિકતાની ને બધાની વિભાવનાની અહીંયા બેઠેલા શ્રોતાઓને બહુ હવે જરૂર નથી અને રિપીટેશન છે. તો સૌ પહેલાં તો હું એમ કહીશ કે આપણે એટલા બધા સદભાગી છીએ કે સર્જન મૂર્તિ, પ્રેરણા મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ એવા ધીરુબેન પટેલ આપણી સાથે છે, આપણી પાસે છે અને અહીં અમદાવાદમાં છે. 1926 જન્મ એટલે અત્યારે 97મા વર્ષમાં નજીક જઈ રહ્યા છે ત્યારે ચિનુ મોદી કે હરીશ મીનાશ્રુ તો એમની પાસે આમ ગયા નાના લાગે. ધીરુબેને આમ લાંબા સમયપટ ઉપર ઘણું બધું સર્જન કર્યું છે. નવલકથા, લઘુ નવલકથા, ટૂંકી વાર્તા, કિચન પોએમ્સ, બાળ સાહિત્ય, વિવેચન, સંપાદન, કિશોર કથા અને એ બધાની વાત થાય જ નહીં. બધાની વાત કોઈ સંજોગમાં આ કોઈ પણ સર્જકની આ 35 મિનિટમાં વાત થઈ શકે એવી છે જ નહીં કોઈ પણ સર્જકની. એટલે હવે તો આપણે મનીષભાઈને કહેવું પડે કે કાં તો તમે બબ્બે જ સર્જક રાખો, આ ત્રણ સર્જક રાખવાને બદલે, જેથી સર્જકને વધારે ન્યાય આપી શકાય. અને ધીરુબેન વિશે તો હું એવું જ માનું કે આખા દિવસો વર્કશોપ રાખવો પડે એવું ખમતીધર એ સર્જક વ્યક્તિત્વ છે. ઈશ્વર કૃપાથી મને તો અત્યારે એમના સાનિધ્યનો પણ ઘણો લાભ મળે છે. હવે એમને મારે ઓળખાવવા હોય તો હું અત્યારે ઘણા બધા સાહિત્ય સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે, એમાંથી માત્ર બે કે ત્રણ જ વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત કરીશ. એમની પહેલી જ નવલકથા વડવાનળ, અને એ વડવાનળે જે રીતે એની નાયિકાઓ એના મનની અંદર રહેલી જે પેલી ઈર્ષા, ભાવ, સ્પર્ધા, એ કેટલી બધી અસૂયા, આ બધાને એણે જે રીતે ફાડી અને આ મૂક્યા તે નવલકથામાં. વડવાનળ વિશે આખો સેમિનાર થઈ જાય એટલું બધું એના પાત્રો, એના ભાવ પરિવર્તનો, સ્ત્રી માનસ, સ્ત્રીઓની મનોની માનસિકતાની ઝીણી ઝીણી સૂક્ષ્મ લહેરીઓ, એટલું બધું એની અંદર અભ્યાસમાં થઈ શકે એમ છે. એટલે હું વડવાનળ વિશે અત્યારે બહુ વાત નહીં કરું, પણ મારે જે બે વસ્તુ ખાસ ધ્યાન દોરવી છે એમની બીજી લઘુ નવલકથાઓ વિશે. એમની જે લઘુ નવલકથાઓ છે એમાં પહેલી એમની વાંસુ અંકુર ભણી ગયા છે, વિદ્યાર્થીઓમાં ટેક્સ્ટ તરીકે આવી છે, તો દાદા રમણીકલાલ અને પૌત્ર કેશવ અહીંયા બે છે. એક તો શ્રીમંતાઈનો સમર્થ એટલે દાદાની જે શ્રીમંતાઈ છે અને પૌત્રની જે સ્થિતિ છે ગરીબ પિતાનો જાણે, તો એનો એક સંઘર્ષ છે. પણ એ નથી, એ તો છે જ, કારણ કે દાદાનું જે અભિમાન છે એ તો છે જ, પણ સાથે સાથે આ અહીંયા ઘણી વાંસનો અંકુર શીર્ષકને જે રીતે લેખિકા સિદ્ધ કરે છે કે નવલકથાને અંતે, એ લઘુ નવલને અંતે જ્યારે રમણીકલાલ ડોક્ટરને કહેતા હોય કે હું પણ આના જેટલો હતો ને ત્યારે જ ઘર છોડીને ભાગી ગયેલો, તો આ કેશવ જ્યારે પોતાના પિતાની આવી સ્થિતિ, દાદાનું આટલું બધું આધિપત્ય, માસીઓનું બધું, એમાંથી એ આસામ નોકરી કરવા માટે જાઉં છું એમ કરીને છોડીને જાય,
ત્યારે એ વાંસનો અંકુર જે અત્યાર સુધી તે એકદમ ફૂટીને બહાર આવે છે. બીજી એમની સરસ એની બધી જે લઘુ નવલ છે એના વિશે હું આંધળી ગાળી. હવે એમના બધા વિષયો જોવા જેવા છે. લગભગ એમની મોટાભાગની લઘુ નવલ કથાઓ શહેરી જીવનની છે. આંધળી ગાળી તો એની જે નાયિકા છે કુંદન, પિતા પોતાના માટે નથી પરણ્યા એની સભાનતાને કારણે એ કુંવારી રહે છે. પછી ભાડવત આવે છે એને ત્યાં, અને પછી બહુ મોડી ઉંમરે એનામાં પણ જીવન વિશેનો જ્યારે રસ જાગે છે, પણ પછી એનું પરિવર્તન આવી જાય છે એટલે એને એમ થાય છે કે ના ના, મારે માટે તો આંધળી ગાળી એ જ બરોબર છે. ધીરુબેનમાં એક બધી જ એની ટૂંકી વાર્તા જોઈશું કે એમની આ લઘુ નવલ એ વાર્તાને અંતે એક બહુ સરસ રીતે પરિવર્તન આપીને એક ઘા મારે છે. એટલે એમની ત્રીજી બહુ સરસ લઘુ નવલ છે કાદંબરીની માં. હવે સામાન્ય રીતે તો આપણે સાસુને માથે પથરા જ હોય, પણ અહીંયા તમે જુઓ કે કાદંબરી પોતાની માને માં નથી ગણતી, પણ સાસુને પોતાની સાચી માં ગણે છે. ત્યારે આ આખો વિષયનો અભિગમ કેટલો બધો બદલાય છે. એમની કેટલીક વાર્તાઓની અંદર પણ પ્રેમાળ સાસુની વાત હોય અને ઝઘડાળુ વધુની પુત્ર વધુની વાત હોય. સામાન્ય રીતે એમ કે પેલું ઝઘડો સાસુ સાથે સંકળાયેલો હોય છે, પણ કેટલીક વાર્તાઓમાં આ નથી હોતું. એટલે ધીરુબેને સમાજ બહુ નજીકથી બધા કુટુંબોના સંબંધોમાંથી જોઈને એમણે એમાંથી જે વિશિષ્ટ લાગ્યું છે એને જ પોતાના સર્જનના કેન્દ્રમાં મૂક્યા છે. બીજું, આ એમની બધી લઘુ નવલ કથાઓમાં એમના જે ગૌણ પાત્રો છે એ પણ એટલા જ મહત્વના છે. દાખલા તરીકે એની જે નણંદ બને એ આમ એના જેવું લાગે, પણ એ જ નણંદ એની ઢાલ થઈને આવીને ઊભી રહે. એટલે આખી આપણી જે વિભાવનાઓ છે સામાજિક માન્યતાઓની, એ વિભાવના જ એમની આ લઘુ નવલોની અંદર પલટાઈ જાય છે. એક ભલો માણસ કેટલી સરસ, આપણે હોય તો. અને શરૂઆતની અંદર જે નાયક છે એ કેટલો બધો સરળતાથી શેઠના ઘરનું કામ કરે અને બધાને, અને પછી એવું કંઈક થાય, બનાવ બને. આ બધી નવલકથાઓ એમની વાંચવા જ જેવી છે. એ માત્ર કથાનકને કારણે કે પાત્રને કારણે નહીં, પણ એમાં કથાનકમાં એમણે જે ભાષા વાપરી છે એટલે ગુજરાતી ભાષા જેમ આ બીજા કવિઓ પાસે ખુલે છે, પણ એમ ધીરુબેનની એમાં પણ ખુલે છે. હું ખાસ એમની ભાષાના નમૂનાઓ અહીં આજે રજૂ કરવા માગું છું. તો એ, અને પછી એ પાલની પિચકારી મારે જેલમાંથી બહાર આવે અને જે ભલો માણસ છે તે કેવો આખો પલટાઈ જાય, એનું રૂપ પરિવર્તન થઈ જાય, એની માનસિકતા પલટાઈ જાય. પણ છેલ્લે શું થાય કે અંદરથી જે માણસ ભલો છે એ ભલે પોતે મહાપરાયે ખરાબ થવાનો પ્રયત્ન કરે તો પણ એ છેલ્લે તો સારો જ થાય, અને એટલે એ ભલો માણસ છેલ્લે ભલો જ રહે છે. તો આ આખા દ્રષ્ટિકોણની વાત છે એ મને લાગે છે કે ધીરુબેને આપણી લઘુ નવલની અંદર આખા નવા નવા દ્રષ્ટિબિંદુઓથી આપણને વાર્તા મૂકી આપી છે. અને એમની સૌથી બહુ જ જાણીતી અને એક વિશિષ્ટ એ કૃતિ વિશે મારે થોડીક વધારે વાત કરવી છે. આગંતુક, જેને કારણે એમને 96ની અંદર શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું ઇનામ મળેલું. હવે આ કૃતિની વિશેષતા તો હવે છે કે જે ઈશાન હતો એ રહ્યો ઉત્તરકાશીમાં, પછીથી આવ્યો મુંબઈ ભાઈઓને, તે જાણીતી કથા છે. અને પછી એ પાછો જાય છે સંસારના બધા ભાઈઓના કુટુંબના અને બધાના સાત ભાતના અનુભવો પછી એને થાય છે કે હું અહીંયા મિસફિટ છું, અહીંયા ખોટો છું. પણ એના સંદર્ભમાં ધીરુબેને એના પૂર્વાર્ધમાં જે લખેલું એ એક બહુ સરસ વાત છે. ગોળ ખાનામાં સમચોરસ ઘાટની ખીટી નંખાય ખરી, ગોઠવાય ખરી,
કારણ કે અહીંયા છે ને ઈશાન જે નાયક છે એને ગોઠવાની વાત છે. આ આપણા ધૂર્ત અને સ્વાર્થી સમાજમાં કોઈ ખરખરો નિર્મળ અને ઈશ્વર પ્રત્યે અનુરાગ વાળો માણસ ટકી શકે ખરો? ઈશાન દેખાયો ધીરુબેનને. ઈશાન મુંબઈ છોડીને ચાલ્યો ગયો. એ ચાલ્યો જાય છે, એ કોઈ પરાશક્તિ દોરે છે તેમ. હવે જો અહીંયા પણ પેલું સરસ્વતી ચંદ્ર જે પાત્રનું બંધારણ જે છે એ બંધારણમાં જ થોડીક પહેલાનામાં સંન્યાસ વૃત્તિ હતી, એ સંસારમાં પલોટાવવાનો પ્રયત્ન થાય છે પણ છેવટે એ જાય છે. તો અહીંયા પણ એનું આનું કુદરતી બંધન જ એવું છે આનું, એટલે એ પરાશક્તિને આધારે દોરે છે. આ ઈશાન કેવો છે? અને પછી એ જ્યારે ઈશાન આવે છે એ ઘેર બે ભાઈઓ છે એના, અને એ બે ભાઈઓના સંતાનો, એમની બંને ભાઈઓની ભાભીઓ, એ બધાનું એનું જે વર્તન છે એની સાથેનું, અને એ તરત ધીમે ધીમે થાય છે કે પેલી જે ચોર ગોળ ખાનું હોય તો એમાં સમચોરસ ઘાટની ખીટી નંખાય નહીં, ફીટ થાય નહીં. હવે આ નવલકથાની અંદર અનેક જે પાત્રો છે એ પાત્રો લેખિકાએ કેવી રીતે ભાષામાં મૂક્યા છે. રીમાને લગ્ન પછી અને લંચ પછી ઘરમાં જરાય ગમતું નહોતું, આગંતુકની જે ભાઈની ભાભી છે તે, છતાં આજે રહેવું પડે એટલે નિશાસો નાખીને ક્રોસ સ્ટીચનું ભરતકામ લઈને તે ડ્રોઈંગ રૂમમાં બેઠી. આડી પડવામાં જોખમ હતું. હવે જો આવ્યો છે ને ઈશાન ઘરમાં એટલે એને કેવું જોખમ હતું, કદાચ ઊંઘ આવી જાય તો ઘર રેઢું ન પડે. ના, એ તો ન ચાલે. એટલે કેટલું બધું શાસન માનસ છે આ સ્ત્રીનું, તે કોઈ હિસાબે ના ચાલે. તો અહીંયા આગળ પાત્ર અને ભાષા. મમ્મી મમ્મી, સાધુ અંકલ બહાર જાય છે. ચાર આંખોમાં આશ્ચર્યના તારા ઉગ્યા. વળી પાછું તળાવને તળિયે જામેલા કાદવના ગચિયા જેવું મૌન. મોહે ચઢાવેલી છોકરીએ દરેકની મનમાં રહેલી વાત એકદમ સૂર્યપ્રકાશમાં મૂકી દીધી. આજે તો હવે પછી ઈશાન જાય છે અને પછી એની બહુ ખરાબ સ્થિતિ પણ થાય છે વચ્ચે, પણ સમાધાન પણ એ પોતાની રીતે કેવી રીતે ખોળતો હોય છે, અને છેવટે માણસે પોતે જ પોતાની રીતે સમાધાન ખોળવું પડે એ પણ આપણને આ નવલકથાને અંતે પણ સમજાય છે. આજે તે માળો અને પિંજર બંને ખોઈ બેઠેલા પક્ષી જેવો છે. ભાઈઓનું તો ઘર છોડી દે છે અને પછી બીજે ભાઈ અફાટ ગગન સામે બે નાની દુર્બળ પાંખો, બસ આટલું જ તેનું જોર છે. ગુરુદેવની સ્મૃતિ પારિજાતકની નાજુક સુવાસ બનીને ચોમેર પથરાઈ રહી. તો અહીંયા તમને સધિયારો સામે મળે છે પેલી ગુરુકૃપાનો, જે જ્ઞાન એણે મેળવ્યું છે માનસિક રીતે તેનો. અહીંયા ઘડી આપણે કદાચ મને લાગે છે કે આ આધુનિકતા અને બિન આધુનિક અનુઆધુનિકતા એ બધાથી પરની આ વાત છે, કારણ કે છેવટે મનુષ્યનું જે જીવન છે એમાં છેલ્લે તો એણે આ તરફ જવું જ પડ્યું છે, છૂટકે ના છૂટકે. જો એણે ચિત્ત શાંતિ રાખવી હશે તો આ દિશા તરફ ગતિ કરવી જ પડશે. પ્રભુ, અસ્તિત્વનું પતંગિયું કોશેટામાં જ પાંખ ફફડાવીને મરવા નથી સર્જાયું, એને નીલ ગગનનો સ્પર્શ થવા દો. નામ કેટકેટલાના અમર રહ્યા છે તારું રહેશે, એ પોતાની જાતને પણ આવું કહેશે, કોને નામ અમર રહ્યા છે તે તારું રહેશે. પછી એ આગળ જાય છે. હવે આ નવલકથા આપણે છન્નુમાં પ્રગટ થઈ ગઈ, પૂરી પણ થઈ ગઈ. એ વાતને 25 વર્ષ પછી આ એક જ ઘટના કદાચ એવી છે આ ગુજરાતી સાહિત્યમાં કે એક નવલકથા 96 માં પૂરી થાય ને પછી 2020માં એનો ઉત્તરાર્ધ લખાય. 25 વર્ષે ધીરુબેને વળી પાછો એનો ઉત્તરાર્ધ લખ્યો, નવનીતમાં આવ્યો. એ ઉત્તરાર્ધ પણ પૂરો થઈ ગયો
અને પછી પાછા એમણે ત્રણ ચેપ્ટર ઉમેર્યા. એટલે 2022માં આ આગંતુક સંપૂર્ણ, અને અહીંયા આવી રીતે લખવું પડ્યું હવે સંપૂર્ણ. આ નવલકથા જ્યારે હમણાં બહાર પડી ત્યારે લેખિકાએ લખ્યું હવે સંપૂર્ણ. એટલે એમના મનમાં 25-25 વર્ષ સુધી ઈશાન કેટલો રહ્યો હશે કે 25 વર્ષે એ આવ્યો, એને આખો ઉત્તરાર્ધ લખાવડાયો, વળી પાછા ત્રણ ચેપ્ટર લખાયા, અને હવે એટલે ઈશાન મુંબઈ આવ્યો, પાછો ગયો વૃંદાવન, ગયો પાછો મુંબઈ, આવ્યો પાછો ઉત્તર પાસ. એટલે આ એની ત્રણ વારની જે આવન જાવનની જે ઘટના, એને કારણે મને લાગે છે કે આ અભૂતપૂર્વ ઘટના આ નવલકથામાં આવી કોઈ ઘટના હજી સુધી મેં સાંભળી નથી. કે હા, કોઈક લેખક પોતાની નવલકથાને 5 વાર સુધારીને લખે એ વસ્તુ સાંભળી છે, પણ 25 વર્ષ એનો ઉત્તરાર્ધ લખાય ને એ પછી એ બહાર પડે, આ એક અભૂતપૂર્વ ઘટના છે. તો એ ઈશાને ધીરુબેનના ચિત્રનો કેટલો કબજો લીધો હશે એ આપણે જોઈ શકીએ. ધીરુબેનના વ્યક્તિત્વ વિશે એમ કહી શકાય કે એમનામાં ભરપૂર સર્જનાત્મકતા છે, ભરપૂર જીવંતતા છે. આજે 97 વર્ષે પણ એ એટલા જ, એ શરીરથી ભલે એમના પગથી ભલે પાછા પડે, ચાલી ન શકતા હોય, પણ એમનું મગજ સતત ચાલતું હોય છે. એક નવા નવા નવી નવી વસ્તુઓ વિચાર્યા કરતા હોય છે, અને માત્ર વિચારીને મૂકે છે એવું નહીં, એ કઈ રીતે શરૂ કરવું ને કઈ રીતે પૂરું કરવું એની આખી પરિરેખા એ તમને મૂકી આપે. કુમાર પાલભાઈ સાથે બેસીને કેટલી બધી વાર આ કરવાનું છે અને આ આ રીતે થવું જોઈએ એનો પણ પાછો એમનો આગ્રહ હોય છે. એટલે એવું લાગે કે કઈ માટીના બનેલા છે ધીરજભાઈ. પણ એવું ધીરુબેનનું છે ને એક વસ્તુ છે કે મૂળ ધર્મ જિલ્લા પાટીદાર, જન્મ એમનો વડોદરામાં, અને પછી ભણ્યા. મૂળ બેઝિકલી અંગ્રેજીના પ્રોફેસર, લખ્યું આખું ગુજરાતીમાં. એટલે એમની પાસે કેટલું બધું જ્ઞાન છે, એમણે ખૂબ નોલેજ છે. એમણે સુધા સાપ્તાહિકનું સંપાદન પણ કરેલું, એટલે સંપાદક તરીકેનો પણ અનુભવ. અને એ નિમિત્તે ઘણી બધી સ્ત્રીઓના સંપર્કમાં આવ્યા. એટલે એ ટેબલ ઉપર બેઠા બેઠા પણ સાસુ બહુ નણંદ અને આ બધાના સારા ખોટા બધા જ પાસા વિશે એમણે પોતે વાતો લખી છે, નવલકથાઓ લખી છે. એક બાજુ જ્યારે ધીરુબેન નાના હતા ત્યારે એમણે પોતે જ એકવાર કહેલું કે એમના ધર્મજના ઘરની અંદર જે 3 વૃક્ષ એમણે એને વાંચન મેળ કહેલો, અને પોતે એમ કે એના ઉપર ચઢીને આખો દિવસ વાંચી કાઢે, આ એમનો વાંચન ખંડ મેળ. અને એ વખતે 9 વર્ષે કે 10 વર્ષે તો એમણે સરસ્વતીચંદ્ર વાંચી કાઢેલો, અને ત્યારે જ એમણે કહેલું કે સારું, પોતે નાની ધીરુ, એ પોતે મોટી ધીરુને પત્ર લખે છે કે હે ધીરુ, તું મોટી ધીરુ, તું મોટી થાય ને જ્યારે લખે ને ત્યારે બાળકોને સમજાય એવું લખજે. એટલે 9-10 વર્ષની ઉંમરે પણ ધીરુબેનનામાં કેટલી સજાગતા છે એ મહત્વનું છે. અને આપણે જોઈએ છીએ કે ધીરુબેન જો વડવાને લખે છે, આગંતુક જેવી નવલકથા લખી શક્યા છે, એ જ ધીરુબેને બતકનું બચ્ચું કે એવી બાળ વાર્તાઓ પણ લખી છે. અને એમાં પણ એમની જે બાળ વાર્તાઓ છે ને એ પાછી હમણાં મોટું ચિત્ર હોય, નીચે 2 વાક્ય હોય, એવી પણ પાતળી પાતળી પુસ્તિકાઓ પણ એમની કેટલી બધી બહાર પડી છે. લગભગ એમના વિશે એમ કહેવાય કે 60 જેટલા પુસ્તકો એમણે લખ્યા છે, અને એમાં બધી જ વસ્તુ આવી જાય. પણ આ બતકનું બચ્ચું બહુ જાણીતી વાર્તા ટેક્સ્ટબુકમાં અનેકવાર આ ગઈ, પણ એ મૂલ્ય કેવું શીખવાડે કે બાળકને પહેલાં એમ કે તળાવ પાસે લઈ જાય માં તરવા માટે, કારણ કે પેલું બતક છે એ તરતું નથી, કે મારે ઠંડા પાણીમાં નહાય કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, હું નહીં નહું, હું નહીં તરું. એટલે એની માને ચિંતા થાય કે સાલું બતક થઈને પાણીમાં ના તરે તો કેવી રીતે ચાલે. એટલે એને તળાવ પાસે લઈ જાય, પછીથી વાવ પાસે લઈ જાય, બધે ઠેકાણે લઈ જાય, પણ પેલું તો માને જ નહીં. ત્યારે એક દિવસ એના પપ્પા આવે છે અને એકદમ એને ધક્કો મારે છે, આપોઆપ કાંખો ફફડાવવા મળે છે ને તરતા શીખી જાય છે. તો કદાચ બાળકને, જ્યારે આપણું બાળક માનવ સંતાનને પણ કહેવાય એટલી વાર એને સમજાવી શકાય, પણ જ્યારે ના થાય ત્યારે આવી રીતે કામ એમાં નાખવો પડે. આ પણ એક શિક્ષણ છે, શિક્ષણનો પ્રકાર છે.
અને કદાચ માતા પોતાના વાત્સલ્યને કારણે કરી ન શકે એ પ્રેમથી શક્ય એટલું સમજાવવાનો પ્રયત્ન કરે, પણ છેવટે તો આ એક ગણ બે કટકા જેવું પુરુષે પિતાએ કામ કરવું જ પડે. તો એ થાય. તો હવે એક બાજુ એટલે આ જે આગંતુક વિશે મેં વાત કરી એમાં જે ઈશાનનું પત્ર એ છે, એમાં જ્યારે ઈશાન જાય છે ત્યારે એને રસ્તામાં આ જે નવી નવલકથા આવી ગઈ એના સંદર્ભમાં એને રસ્તામાં વાર કરીને મળે છે, એટલે ત્યાં આગળ જે વૈષ્ણવ જે ભક્તો છે એનો આખો સંઘ જતો હોય છે. અને ત્યાં ધીરુભાઈની જે વાત મૂકી છે, માણસને ચિંતા કરવાનો હક હોઈ શકે પણ વૈષ્ણવોનો એ હક હરિએ લઈ લીધો છે. હવે તમે જો હરિએ એનો રાખ્યો છે એવું નહીં, હરિએ એ લોકોનો હક લઈ લીધો છે. જો એ હક છે એમ માનો તો બધી ગડબડ થઈ જાય. શું તમે પ્રભુના સામર્થ્યમાં નથી માનતા? ઈશાન ત્યાં જ ઊભો રહી ગયો, એણે દર્શન કર્યા નહીં, એ દર્શનમાં ડૂબી ગયો. સંસાર ભલે ઈશાનને જોતો, ઈશાન સંસારને જોતો નથી. વિસ્તૃત વિશાળ સાગર જે બીજમાંથી પેદા થયો છે તે બીજ એને દેખાઈ ગયું છે, હવે બાકી શું રહ્યું? એટલે આગંતુકનો જે ઈશાન એ છેલ્લે આ કક્ષાએ આ નવી નવલકથાને અંતે એ પહોંચે છે. એટલે લેખિકાનું જે જીવન દર્શન એ આપણને એમની આ નવલકથામાં કદાચ સૌથી બીજા બધામાં તો સંસારની ઘણી બધી વાતો અને ઘણું બધું છે, પણ જે જીવન મૂલ્ય જે એનું દર્શન છે એ કદાચ આ આગંતુક એના જે અત્યારના જે ઉત્તરાયણ પછીનો ભાગ પડ્યો એમાં છે. મારે ખાસ આ આગંતુક વિશે વાત કરવી હતી કારણ કે આવી પ્રક્રિયા બહુ આ અદ્વિતીય અનન્ય ઘટના છે. એટલે અને હવે મારે કારણ કે ધીરુભાઈને તો ઘણા સ્વરૂપોમાં કામ કર્યું છે એટલે શક્ય જ નથી કે કોઈ સ્વરૂપો વિશે કોઈ એક સ્વરૂપ વિશે પણ પૂર્ણતાથી વાત થઈ શકે. એટલે આપણે દાખલા તરીકે ભાતની તપેલી હોય તો કે આપણે દાણે દાણો જોઈએ નહીં, સહેજ આમ નજર નાખી એકાદ દાણાને બાફી અને પછી સમજી જઈએ કે હજી પાણી ઉમેરવાની જરૂર છે, સિજાવવાની જરૂર છે. અને એટલે હવે મારે એમની ટૂંકી વાર્તા વિશે વાત કરવી છે. લઘુ નવલ વળવાનળ વિશે તો ઘણું લાંબુ થઈ શકે એટલે નથી, એને હું બહુ અડકી જ નથી, પણ આ વિશિષ્ટ ઘટના તે માટે મેં એના વિશે વાત કરી. અને હવે મારે એમની ટૂંકી વાર્તા, એમની ટૂંકી વાર્તાના વિષયોમાં પણ અદ્ભુત વૈવિધ્ય છે. જેમ કવિઓના કાવ્યના વિષયોમાં અદ્ભુત હોય છે ને એમ ગદ્યમાં, હવે આમાં પહેલી જ છે વિશ્રંભ કથા, ધીરુબેનનો સંગ્રહ જે છે. અને એમાં પછી બે બહેનપણીઓ મળે છે અને વાતો કરે છે અને ત્યાં લેખિકા લખે છે, બે અલ્લડ કિશોરીઓની સ્નેહભરી મૈત્રી કેટલાય વર્ષોના ગાળા પછી ફરી પાછી પાને પાને સજીવન થઈ ઉઠી. બહુ વર્ષો પછી બે બહેનપણીઓ મળે છે અને પછી કિનારે જોડે એકલી તો દીકરો પણ છે, પણ એ અને પછી બંને વાત કરે છે અને બધી આખું પોતે એક ભૂતકાળની વાતો રહી જાય છે અને ખૂબ આનંદ એકદમ નરવા થઈ જાય છે બંને બહેનપણીઓ. અને પછી જો વાર્તાનો અંત એટલે આપણે બધાને ખબર છે કે કેવા ટૂંકી વાર્તાના અંતમાં હંમેશા જનરલી છેલ્લે એવો સરસ વળાંક આવે જ કે જેથી આપણે વાર્તા ફરી આપણા ચિત્તમાં બનતી જાય. આ તારો છોકરો શું નામ? વિશ્વાસ. નામ તો સારું છે, છોકરો પણ સારો છે. જરાવાર બધાએ ચાલ્યા કર્યું. પછી એકાએક શાંતિ બોલી ઉઠી, પણ એને મેં વિનાયક જેવું તો સહેજે નથી. વિશ્વાસ અઘાત પાણી મંગળા સામે એટલે પોતાની માં સામે જોવા લાગ્યો. એના મોં ઉપર શાહી ઢળી ગઈ હતી, માતાના મોં પર માડ કરીને થડકાતા અવાજે એ બોલી, પણ શાંતિ પછી મારો વિવાહ બીજી જગ્યાએ થયો હતો ને. એટલે હવે તમે જુઓ કે આટલી જ વાતથી આખો એનો ભૂતકાળ જે છે એની આખી પ્રેમ ભરી જીવનની જે દાસ્તાન છે તે ખુલી જાય છે. બધા શાંત રહી ગયા.
દરેકના મનમાં બેચેની હતી. બાળકના હાથમાંનો મોટો સાબુનો પરપૂટો એની ચમકતી સપાટી પરના બધા રંગ સાથે અચિંતાનો ફૂટી ગયો હોય એમ લાગવા માંડ્યું. ઘાટના પગથિયાનો પાર જ નહોતો, માથે સૂર્યનો તાપ પણ હવે બધું જ થવા માંડ્યું. ઉપર જઈ મંગાએ કહ્યું, ભાઈ માસીને તારા બાપુજીનું નામ તો કહે. અને પછી કેટલી બધી આખી હવે આપણે વિચારવાનું છે કે આ નાયિકાઓનું શું એટલે આ નાયિકાનું શું થયું હશે. બીજી એક સરસ વાત છે અવબોધ. આમાં છે ને પિતાનો પ્રેમ, હવે આપણે માની ન શકીએ પિતાનો પ્રેમ હોય ને પુત્રી થોડીક માદી પડે એટલે પિતાને એમ થાય કે મારી દીકરી સહસરે બહુ સાચવતા નથી ને મારે આમ એને સચવાતું નથી, મારી દીકરી જો કંઈ થશે તો આમ, એટલે એટલું બધું એનો વાત્સલ્ય ભાવ છે. એટલે શું તું એમ કહેવા માંગે છે ક્ષમા અહીં નહીં આવે? મારી છોકરી માદી હોય ને હું એને કોઈને ત્યાં રાખી મૂકું એ બનવાનું જ નથી, કોઈને ત્યાં કરે એને સાસરે જ છે. પણ તો અને પછી એ ના મોકલે તો કંઈ નહીં, હું ત્યાં જઈશ. અને એની પત્ની એને સમજાવતી હોય છે પણ એ સમજ્યા વગર પિતા એકદમ જાય છે જ. અને ઘણું બધા પેલા ફ્રૂટ્સ ને બધું લઈને જાય છે, જાણે એને સાસરે કંઈ ખાવાનું આવતું જ ના હોય ને એમાં. એટલે પેલી કહે છે પણ ખરી એની દીકરી કે તમે આ કેટલા સંપેતરા લઈને આવ્યા છો, તો કે સંપેતરા કોઈને જ નથી બેટા, તારી માટે જ છે. છેક જ સુકાઈ ગઈ છે તું તો ક્ષમા, પહેલાં તાર કેમ ન કર્યો? હવે આ બધાને નવાઈ લાગે છે કે આટલું બધું કશું થયું જ નથી, સામાન્ય શરદી તાવ ને એવું બધું હતું ને બે દિવસમાં તો એને સારું થઈ જાય છે. પણ જે પેલો પિતાનો પ્રેમ છે ને વધારે પડતો, એને કારણે કેવી સ્થિતિ છોકરી માટે સર્જાય છે એનું એને ઘણી આલેખન છે. એટલે ધીરુબેનની વાર્તામાં કેવી રીતે પછી એ તો જમીને વાત કરે ને સાસુ સસરા તો બિચારે કહે કે તમને જેમ ફાવે તેમ કરો, દીકરી લઈ જવે. હવે પેલા જમાઈને તો જવાનું જ છે પરદેશ થોડા વખત માટે, એટલે કહે છે. પછી બહુ ધીરા અવાજે રોહિતને બોલાવીને પૂછે છે, તમને શું લાગે છે ક્ષમાને આવવાનું મન નથી? એમ જ હોય ને એમ કહેવા જતો હતો રોહિત. નહીં કેમ, હું સમજાવીશ ને, આવશે. પણ પછી ધીમે ધીમે એણે બહુ સરસ રીતે આખી વાત વાળી લીધી અને અમે બંને તમારે ઘેર આવીશું રહેવા એ કરીને પિતાને અવબોધ આપ્યો, પિતાને જ્ઞાન આપ્યું કે અહીંયા એને મારી જરૂર છે, મારી સાથે રહેવાની જરૂર છે, પછી તમારે ઘેર આવશે. ત્યારે આ પિતા પુત્રી વચ્ચેનો જે સંબંધ છે એના સંબંધની અંદર પણ કેટલી બધી કોમળતા અને રુજુતા અને કેટલા બધા ભાવ પલટા એ બધું જ અહીંયા જો. તો એની સામે એકદમ વિશિષ્ટ કહેવાય એવી એને વાર્તા ન કહેવાય પણ છતાંય ધીરુબેનનું મગજ ક્યાંથી ક્યાં કેવા સંદર્ભમાં ચાલે છે એ માત્ર મારે જણાવવું છે. અરે સ્ત્રીઓ, હવે ધીરુબેન લખે એક બાજુ ઈશાન, એક બાજુ વડવાનળની રેખા અને બીજી બાજુ આ અરે સ્ત્રીઓ. મુંબઈના વર્તમાનપત્રોના હવામાનના અહેવાલો કદાચ સાચા પડી શકે પણ સ્ત્રીઓ મારા મહેરબાન, સ્ત્રીઓ વિશેનો એક વર્તારો જો સાચો પડે તો તમે કહો તે હારી જો. કોઈક સ્ત્રીને અત્યંત રસ અને સંભાવપૂર્વક તમારી વાત સાંભળતી જુઓ તો છેતરાઈ ના જતા, ચોક્કસ તે સાંજે કઈ સાડી પહેરવી તેનો વિચાર કરતી હશે. ખડખડાટ હસતી અને મશ્કરી કરતી વખતે તે કદાચ ભવિષ્યમાં ફરી કદી તમારું મોં સુધા જોવા નહીં જુએ એવો નિર્ણય પણ કરતી હશે. અત્યંત ગૂઢ રહસ્યપૂર્ણ નિરાશામાં ડૂબેલી તેને તમે જુઓ તો માની ન લેતા કે ફિલસોફીના કોઈ ગહન કોયડામાં તેનું મન લીન બની ગયું છે. એ વેળાએ જ કાં તો એ ટામેટાના શાકમાં બટેટા ભણે કે નહીં એ નક્કી કરવામાં ગૂંચવાઈ હશે. એટલે કે તમે આ રીતે સ્ત્રીઓ ટૂંકમાં સાહેબ સમજી ગયા ને. હવે આ પણ એક ભાષાની એક લઢણ છે, ક્યાં પેલી ઈશાનના તત્વજ્ઞાનવાળી વાતની ભાષા અને આ ટૂંકમાં સાહેબ સમજી ગયા ને. સ્ત્રીનું મગજ કદી સૂક્ષ્મ વિચાર કરી શકતું જ નથી, હવે પોતે સ્ત્રી છે અને એમણે તો ઘણો બધો સૂક્ષ્મ રીતે વિચાર કરેલો છે.
ગંભીરતાનો અર્થ સુદ્ધા તે સમજી શકાય નથી અને હૃદય જેવી કોઈ ચીજ જ તેની પાસે હોતી નથી. આ ધીરુબેન આ પણ છે. અને હવે આ એક વિષયની નાવીન્યની દ્રષ્ટિએ આ વાર્તા ખાસ છે. અનાથ આશ્રમની કન્યા લગ્નને આગલે દિવસે જ લગ્ન ના પાડવામાં આવે છે તો હવે પોતાના છોકરાને પરણાવવો કેવી રીતે, સમાજમાં પોતાનું ખરાબ દેખાય એટલે જે પિતા છે એ અનાથ આશ્રમમાંથી એક છોકરીને લઈ આવે છે અને લગ્ન અને બધું પાડે. પણ એ અનાથ આશ્રમમાંથી આવેલી છોકરી કઈ રીતે કુટુંબની નાક સાચવે છે તો તમે જુઓ કે ધીરુબેન પાસે આ વિષય સમાજ વ્યાપક નિરીક્ષણ, સ્ત્રીઓના મનની જુદી જુદી કેન્દ્રબિંદુઓની વાત અને એને ભાષાના જુદા જુદા સ્તરે વ્યક્ત કરવાની એમની કુનેહ, એ બધું આપણને જોવા મળે છે. એક વાર્તા છે બીજી વધુ રજની. એટલે શીર્ષક એક બાજુ પેલી સ્ત્રીઓનો લેખ, બીજી બાજુ પેલો પિતાનો અવબોધની વાત અને આ બીજી વધુ રજની. તો એમાં આખું પોતે શરૂઆતના વર્ષોમાં પોતાના ધંધાને કારણે પત્ની સામું જોતો જ નથી એટલે પત્ની પોતાની રીતે બધું ચલાય કરે છે અને પછી વાર્તાને અંતે જ્યારે ગામમાં પાછું જવાનું આવે છે ત્યારે એ પોતે પોતાનો ધંધો સમેટી લઈ અને ચાલો હું પણ સાથે ત્યાં આવીશ જ એવી રીતે આખી વાત મૂકી આપે છે અને એ રીતે પોતે ત્યાં સાથે એ કરે છે. તો ધીરુબેનના સાહિત્ય વિશે તો ઘણી બધી વાત થાય, આ બધા જ સર્જકોના વિશે વાત થઈ શકે, પણ એમાં નમૂના રૂપે મારે એમની ભાષા, એમના વિષયની વિશિષ્ટતાઓ અને એમને આગંતુક નવલકથાની અંદર એમણે જે રીતે આખું આપણી પાસે એક ઈશાનનું પાત્ર મૂકીને આપણા જીવનની અંદર આપણી માનસિકતાને કઈ રીતે કેળવવી એનો એક માર્ગ આપણી પાસે મૂકી આપ્યો છે એ માટે ધીરુબેનને અભિનંદન, સતસત વંદન. અને તમે બધા એટલું બધું ખમ્યું છે અત્યાર સુધી એટલે હવે હું બીજા સ્વરૂપો વિશે વાત કરતી નથી. અત્યારે આ માત્ર પેલું કહીએ ને નાગ એના રીતે ધીરુબેનનો થોડો પરિચય કરાયો અને મને લાગે છે કે આને આધારે પણ તમે હવે ધીરુબેનને પૂરા વાંચશો તો તમને એટલો બધો મજા આવશે. એમની ભાષા, ગુજરાતી ભાષા માત્ર પ્રેમાનંદ પાસે જ ખુલી છે એવું નથી, ગુજરાતી ભાષા ઘણા મોટા કવિઓ પાસે પણ ખુલેલી છે અને ધીરુબેન પાસે ખુલેલી છે એવું આપણે જ્યારે વાંચીએ ત્યારે સ્વીકાર્યા વગર આપણે ચાલે જ નહીં. ધીરુબેનના વ્યક્તિત્વ એક જ વાત છે, ધીરુબેનના વ્યક્તિત્વ વિશે મારે બીજું કહેવું છે કે ધીરુબેનની પાસે જ એક વિઝન છે. આજે પણ ધીરુબેનને શું કરવું, કેવી રીતે કરવું, એ વિશ્વકોષમાં આવ્યા પછી પણ એમણે વિશ્વકોષને કઈ રીતે પોતે મદદરૂપ થવું અને કઈ રીતે એને પોતાના વિચારોને સાકાર કરવા, એ બધાની સાથે રાખીને કામ કરવું અને એમાં એમનો જે પ્રેમાળ સ્વભાવ, એમનું મહત્વનું માર્ગદર્શન, ક્યારેક વણે પણ ખરા પણ જો તમે એ વણેને એમનાથી આગા જાઓ તો એ તમારું દુર્ભાગ્ય. બાકી ધીરુબેન એટલે ધીરુબેન, આજે ધીરુબેનને હવે નજીકમાં જ એ 97મા વર્ષમાં પણ જવાના છે ત્યારે આપ સૌ વતી એમને વંદન કરું છું. અને ધીરુબેન જેવા વિશાળ ભવ્ય લેખિકાને શું હુમલાય આપી શકું પણ માત્ર આ થોડીક એની દિશા સૂચવું છું અને એ માટે હા ચોક્કસ મનીષભાઈને કીધું તો બસ ધીરુબેન વિશે મારે ઘણું કહેવું હતું પણ મેં પછી લાગ્યું કે આ થોડુંક આચમની કરાવી દઉં તો ચાલશે. અને હવે તમે જો ધીરુબેનની સામે જશો તો ગુજરાતી ભાષાનો પૂરો જે ગરિમા, એની જે કૌવત, એ બધાનો આપણે અંદાજ આવશે અને વિષયનું જે વૈવિધ્ય છે, અપાર વૈવિધ્ય, એ ધીરુબેન પાસેથી જોવા જેવું છે. ધીરુબેનને આ ક્ષણે હું વંદન કરું છું અને મનીષભાઈએ આ રીતે મને જે તક આપી એ માટે હું આ ઓમ કોમ્યુનિકેશનનો આભાર માનું છું. નમસ્કાર. આપનો આભાર. આપણે મધ્યયુગથી માંડીને અનુ આધુનિક યુગ પ્રતિનિધિ સર્જકોનો એક કોલાજવાળો એક મગ બનાવ્યો છે જે માત્ર હવે 9 નંગ જ બાકી રહ્યા છે. તો સ્મૃતિચિહ્ન રૂપે જો આપ ખરીદવા માગતા હોય તો બહાર 150 રૂપિયાની કિંમતથી એ મળી શકશે. આ કાર્યક્રમ બાદ પછીથી એ મગ ક્યારેય આપણને મળી શકશે નહીં.
આમ તો સામાન્ય રીતે હોમ કોમ્યુનિકેશન દ્વારા દર મહિને આપણે 2-3 કાર્યક્રમનું નિયમિત રીતે આયોજન કરતા હોઈએ છીએ, પણ ક્યારે કાર્યક્રમ દરમિયાન દાનની અપીલ કરતા હોતા નથી. પરંતુ જ્યારે 5 દિવસના આવા કાર્યક્રમો કરતા હોઈએ છીએ ત્યારે આપ સૌ સમક્ષ સંસ્થા સ્થાયી ફંડ ના હોવાના કારણે દાનની અપીલ કરે છે, જેને ન્યાય આપવા વિનંતી. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. જેમને નિમંત્રણ કાર્ડ નથી મળતા તો તે વોટ્સઅપ નંબર લખાવી શકે છે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.